સમીર અને મિલનને એક લિટર નારંગી રંગની જરૂર છે સમીર પાસે બે પંચમાશ લિટર લાલ રંગ છે મિલન પાસે એક દ્વિત્યાંશ લિટર પીળો રંગ છે જો તેઓ આ બંને રંગનું મિશ્રણ કરે તો તેમને જરૂરી એક લિટર કેસરી રંગ બની જશે તો ચાલો તે વિશે વિચારીએ આપણે બે પંચમાંશ લિટર લાલ રંગમાં એક દ્વિત્યાંશ લિટર પીળો રંગ ઉમેરી રહ્યા છીએ અને એ જોવાનું છે કે પૂર્ણ એક લીટર મળે છે કે નહીં હવે જ્યારે પણ અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય ત્યારે બે સરખી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોતો નથી જુઓ પંચમાંશ ઉમેરીએ છીએ અને અહીં એક દ્વિતીયાંશ ઉમેરી રહ્યા છીએ આમ આ બંનેનો સરવાળો કરવા માટે આપણી પાસે આ બંનેનો એક સામાન્ય છેદ હોવો જોઈએ તે માટે પાંચ અને બે નો લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવો પડે પાંચ અને બે બંને અવિભાજ્ય સંખ્યાઓને લીધે તેમનો લસા એ તેમના ગુણાકાર જેટલો જ મળે આમ દસ એ પાંચ અને બે વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા છે આમ બે પંચમાંશ એટલે કોઈ સંખ્યાના છેદમાં દસ અને એક દ્વિતીયાંશ એટલે પણ કોઈ સંખ્યાના છેદમાં દસ તે સમજવા માટે અહીં એક આકૃતિ લઈએ જેમાં દસ એક સરખા ભાગ દર્શાવેલા છે અહીં પણ તેવી જ એક આકૃતિ દર્શાવીએ આ બંને આકૃતિઓ દશાંશ દર્શાવે છે આ એક સરખા દસ ભાગ છે હવે બે પંચમાંશ એ અહીં કઈ રીતે દેખાય તે જોઈએ અહીં દસ ભાગ છે જો તેને પંચમાંશ અથવા પાંચ એક સરખા ભાગમાં દર્શાવવું હોય તો તેના એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ કરવા પડે આમ આ લાલ રંગનો દરેક ભાગ એ આપેલ આકૃતિનો પાંચમો ભાગ છે તેમ કહી શકાય અને તેમાંથી આ બે ભાગ દર્શાવવાના છે માટે આ એક અને આ બે ભાગ આમ આકૃતિનો આ ભાગ બે પંચમાંશ દર્શાવે છે હવે એક દ્વિતિયાશ માટે પણ તેમજ કરીએ તે માટે આ આકૃતિના બે સરખા ભાગ કરીએ અને એક દ્વિત્યાંશ નો અર્થ છે બે સરખા ભાગમાંથી એક ભાગ આમ આ છે એક દ્વિતિયાશ ભાગ હવે પંચમાંશ પરથી દશાંશ મેળવવા આપણે આ દરેક ભાગ લીધો અને તેનો બે સાથે ગુણાકાર કર્યો અહીં પાંચ એક સરખા ભાગ છે આ દરેકના બે ભાગ કર્યા માટે દરેકના બમણા મળ્યા હવે આપણી પાસે દસ સરખા ભાગ છે આ બંને સરખા ભાગ છે જેને રંગીન દર્શાવેલ છે તેનો અર્થ છે કે આ સંખ્યાનો પણ બે સાથે ગુણાકાર કર્યો માટે તે હવે થઈ જાય ચાર ના છેદમાં દસ તમે તે અહીં પણ જોઈ શકો છો દશાંશની રીતે જોઈએ તો એક દશાંશ બે દશાંશ ત્રણ દશાંશ અને ચાર દશાંશ અહીં પણ તેજ તર્કનો ઉપયોગ કરીએ જો આપણી પાસે બે અડધા ભાગ હોય અને તેને દસ દશાંશમાં ફેરવવા હોય તો એક અડધા ભાગને પાંચ ભાગમાં વિભાજીત કરીએ આમ આપણને પાંચ ગણા ભાગ મળે માટે બે પરથી દસ મેળવવા પાંચ સાથે ગુણાકાર કરીએ બીજી રીતે વિચારીએ તો છેદમાં જે ફેરફાર કર્યો તે જ ફેરફાર અંશમાં પણ કરવો નહીતર અપૂર્ણાંકની કિંમત બદલાઈ જાય માટે એક ગુણ્યા પાંચ એક ગુણ્યા પાંચ બરાબર પાંચ તમે તે અહીં પણ જોઈ શકો છો આપણે જ્યારે આ એક દ્વિતિયાંશ ભાગને રંગીન દર્શાવ્યું અને જો તેના દશાંશની રીતે જોઈએ તો એક સરખા એક બે ત્રણ ચાર અને પાંચ દશાંશ છે હવે બંનેનો સરવાળો કરી શકાય ચાર દશાંશ પાંચ દશાંશ બરાબર તે પણ કોઈ સંખ્યાના છેદમાં દસ જેટલું જ થશે તેને બરાબર મળે ચાર વત્તા પાંચ છેદમાં દસ ફરીથી તે આકૃતિમાં જોઈ શકાય વધુ એક આકૃતિ દર્શાવીએ તેમાં ચાર દશાંશ ભાગમાં રંગ પૂરીએ આમ એક બે ત્રણ અને ચાર અને પછી પાંચ દશાંશ ભાગમાં રંગ કરીએ તે પહેલા જુઓ કે આ પણ તે પહેલા જુઓ કે આ પણ ચાર દશાંશ જેટલો જ ભાગ છે જે ખરેખર બે પંચમાંશ છે હવે પાંચ દશાંશ ભાગને રંગીન દર્શાવીએ એક બે ત્રણ ચાર અને પાંચ હવે આપણી પાસે કુલ કેટલા દશાંશ છે આપણી પાસે હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દશાંશ રંગીન ભાગ છે એટલે કે નવ દશાંશ લીટર રંગ છે હવે પ્રશ્નનો જવાબ આપીએ તેમને જરૂરી એક લીટર રંગ બની જશે ના તેમની પાસે પૂરા એક લીટર કરતા ઓછો રંગ હશે એક લિટર થવા માટે અહીં દસ દશાંશ હોવા જોઈએ જ્યારે અહીં ફક્ત નવ દશાંશ છે આમ તેમની પાસે પૂરતો રંગ નથી તેના વિશે બીજી રીતે પણ વિચારી શકાય આપણે કહી શકીએ કે બે પંચમાંશ ભાગ એ અડધા કરતા ઓછો ભાગ કહેવાય તે તમે અહીં પણ જોઈ શકો આમ અડધા કરતા ઓછા ભાગમાં અડધો ભાગ ઉમેરીએ તો પૂરો એક ભાગ મળે નહીં આમ કોઈ પણ રીતે વિચારી શકાય પણ આ રીતે આપણે અપૂર્ણાંકોનો સરવાળો કરીને તે દર્શાવી શકીએ